dear friends, once again welcome to www.enjoyforenglish.com. Angreji sikhva mate Kishan Rathod dwara tamaru hardik swagat chhe. Apne Gujarati madhyam thi angreji atyare sikhi rahya chhe. Tame mari YouTube channel Kishan Angel par subscribe kari avsho to tamara Gmail account ma tamne regular ana updation na notification malta rahese angreji sikhva mate. Okay. બાકી વિડિયો દ્વારા આ ફેસિલિટી તો છે જ તમારી સામે. તમે મારી સાથે હાઈક કે WhatsApp માં 8347262428 નંબર થી જોઈન થઈ શકો છો. આ વિડિયોમાં આજે આપણે આ યુનિટમાં અંગ્રેજી ગ્રામર માં કે સ્પોકન માં વ્યવહાર માં દરેક પ્રકારે વપરાતા ઇંગ્લિશ માં ટુ હેવ નો વર્તમાન કાળનો ઉપયોગ શીખી રહ્યા છીએ. ટુ હેવ નો અર્થ થાય છે ની પાસે, ને, રે અને હો. આ ફિફ્થ પાંચમો વિડિયો છે જેમાં શ્રી સાથે હેજ લખવાથી એનો અર્થ શું થાય ગુજરાતી અને શ્રી સાથે હેજ હોય ત્યારે એ શું કયા અર્થમાં વપરાય છે, શું બતાવવા માટે વપરાય છે. ઇન શોર્ટ તો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ જોઈએ. શ્રી હેજ અ જોબ, તેની પાસે નોકરી છે અથવા તો તેની ને નોકરી છે. આ એક પ્રકારની ઓનરશિપ માલિકી બતાવતું વાક્ય છે. શી હેઝ સિલ્કી હેર, તેણીને રેશમી વાળ છે, આ શરીર લાંબો છે. શી હેઝ ટુ કિડ્સ, તેણીને બે બાળકો છે, આ છે સગા સંબંધીઓ. તો આવી રીતે ત્રણ પ્રકારના અર્થમાં માલિકી, શરીરના અંગો અને સગા સંબંધીઓ રિલેટિવ્સ બતાવવા માટે શી સાથે હેઝ વપરાય છે અને તેનો ગુજરાતી અર્થ તેણી પાસે કે તેણીને છે એવો થશે. જો વાક્ય નકાર હોય, શી હેઝ નોટ એ જોબ, તો તેની પાસે નોકરી નથી અથવા શી હેઝ નો જોબ. શી હેઝ નોટ સિલ્કી હેર, તેણીને રેશમી વાળ નથી અને શી હેઝ નો કિડ્સ, તેણીને બે બાળકો નથી, ત્રણ બાળકો છે અથવા તો એક. પ્રશ્નાર્થ હોય તો હી ઇઝ અને શી આગળ હેઝ શી એ જોબ, હેઝ શી સિલ્કી હેર, હેઝ શી ટુ કિડ્સ, રાઈટ? તો શી સાથે હેઝ. મારા અન્ય વિડીયોમાં આઈ વી યુ ધે એકવચન અને બહુવચન સાથે હેવ અને હેઝ લખવાથી કેવી રીતે વાક્ય રચના બને એના એક્ઝામ્પલ્સ અલગથી છે. સ્ટડી કરતા રહેશો, યુ વિલ ગેટ ધ રિઝલ્ટ, બેસ્ટ રિઝલ્ટ શ્યોર. થેન્ક્સ.